વિદ્યાર્થી મિત્રો, હું ચારાચના વાસુદેવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી, જેમાં આપણે પાઠ 8 નો ભરત મિલાપ એનું ભાષાંતર અને પાઠ આપણે લેક્ચર નંબર 15 માં સમજી ગયા છે. આજે આપણે આ એક પાઠના પ્રશ્ન જોવાનું. એમાં પહેલો પ્રશ્ન છે, ભરત કો આતે હુએ દેખકર લક્ષ્મણ કો ક્યા સબ શંકા હુઈ. ભરત કો આતે હુએ દેખકર લક્ષ્મણ કો ક્યા શંકા લક્ષ્મણ ને સોચા કે ભરત પૂરી સેના લેકર હમસે યુદ્ધ કરને કે લીએ આયા હૈ. પછી બીજું છે કે રામ કો દેખકર ભરત ને ક્યાં કિયા, તો કે જ્યારે ભરત અને રામ ને મળ્યા ત્યારે શું થયું, તો લક્ષ્મણ જવાબમાં રામ કો દેખકર ભરત કી આંખ મેં આંસુ નિકલ પડે ઓર ઉસકે ચરણો મેં ગિર કે ઉસે ક્ષમા માંગને લગા. કોણ, તો કે ભરત. કે છે કે ભાઈ મને માફ કરી દો, આમાં મારો કોઈ વાકત હતો ગુનો નથી. પછી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે રામ અપના વનવાસ ક્યું પૂરા કરના ચાહતે હો, તો જવાબમાં લખવાનું કે રામ અપને માતા પિતા કે વચન કે લીએ ઉસકી આજ્ઞા કા પાલન કરના ચાહતે હે. ફરીથી એક વખત, રામ અપને માતા પિતા કે વચન કે લીએ ઉસકી આજ્ઞા કા પાલન કરના ચાહતે હે, બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે રામને નગરજનો સે ક્યાં કહા, તો કે રામ જ્યારે નગરજનો ને કહે છે કે હવે એટલે તમારો અત્યારે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ન આવું ત્યાં સુધી તમારે ભરતને જ તમારા રાજા માનવાના છે અને એ જ તમારો સુખ દુઃખ નો સાથી છે, બરાબર છે. એટલે કે છે, એનો જવાબ પણ આપવાનું છે કે રામને નગરજનો સે કહા કે જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભરત ભી આપકા રાજા હૈ, યહી આપકે સુખ દુઃખ કા ધ્યાન રખે ગા, બરાબર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે ભરત ની જગહ આપ હોતે તો ક્યાં કરતે, તો જવાબ માં લખવાનું છે કે ભરત ની જગહ હમ હોતે તો વહી કરતે જો ભરત ને કિયા હૈ, બરાબર. હવે આ પ્રશ્ન ના જવાબ છે તમારે પાકી બુક માં લખવાના રહેશે. આના પછી સ્વાગત છે નેક્સ્ટ લેક્ચર માં જોશું. થેન્ક યુ.